सूरत रेलवे स्टेशन पर आरपीएफ ना त्रीजा नेत्र समन सीसीटीवी नू विशाळ अने अद्यतन नेटवर्क उभो करवामां आव्युं छे। 85 सीसीटीवी थी स्टेशन ना खूणे खूणा पर आरपीएफ ना जवानो 24 कलाक बाज नजर राखी रह्या छे। तेमज गुनेगारोने स्टेशन परिसर में प्रवेशता दबोची लेवा स्टेशन ना चारे प्रवेश द्वार पर फेस रेकग्निशन कैमेरा लगावामां आव्या छे। सूरत रेलवे स्टेशन सीसीटीवी ना नेटवर्क थी सज्ज करी देवामां आव्युं छे। अद्यतन टेक्नोलॉजी और हाई रिजोल्यूशन धरावता 85 कैमरा चार तरफ फिट कर सीसीटीवी पर नजर रखवा स्टेशन ना बीजा माले सर्वेलंस रूम तैयार कर आ रूम में एलईडी टीवी मुकवामां आव्या छे, जहाँ 24 कलाक आरपीएफ ना जवानों फरज बजावे छे। तेमज कैमरा में स्टेशन ना खूणे खूणा थई रहेली विधि पर नजर रखवामां आवे छे। पश्चिम रेलवे में सूरत रेलवे स्टेशन पर सौ प्रथम वक्त आ फेस रेकग्निशन कैमरा गोठवामां आव्या छे। તેના લીધે હવે સુરત સ્ટેશન પર ગુનેગાર ઉતરશે તો તાત્કાલિક તેની જાણ આરપીએફને થયા બાદ તેને દબોચી લેવામાં આવશે। ગુજરાતમાં કોઈ પણ પ્રકારના ગુનામાં સંડોવાયેલા હોય તેમજ પોલીસ ચોપડે નોંધાયેલા હોય તેવા ગુનેગારોના ફોટા સાથેના ડેટા સિસ્ટમમાં ફીડ કરવામાં આવશે। રાજ્યના દરેક પોલીસ મથકના ગુનેગારોના ડેટા પોલીસના ડેટા સાથે સિંક્રોનાઇઝ કરાશે। એક વખત સિસ્ટમમાં ડેટા ફીડ કર્યા બાદ એવા કોઈ પણ ગુનેગાર સુરત રેલવે સ્ટેશન પરિસરમાં પ્રવેશ કરશે એટલે ટીવી સ્ક્રીન ઉપર વ્યક્તિના ચહેરા સાથે લાલ સર્કલ બતાવશે। કયા પ્રવેશવાથી ગુનેગારે પ્રવેશ કર્યો તેના મેસેજ સાથે એલાર્મ વાગશે। આ સિસ્ટમમાં વ્યક્તિની ઓળખ તેની આંખની રેટિના, નાક અને ચહેરાના આધારે થશે। એક વખત સિસ્ટમમાં ગુનેગારનો ફોટો અપલોડ કરી દેવામાં આવે ત્યારબાદ વ્યક્તિ ગમે તેવો વેશ ધારણ કરીને આવે તો પણ કેમેરા તે વ્યક્તિને ઓળખી કાઢશે, એટલે કે આ કેમેરા ગુનેગારોને પકડવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થશે।